આજે કોડીનાર શહેરમાં જેડકો હા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન ડિવિઝન ઓફિસ કોડીનાર. આ મિત્રો આજે જે તમામ ગ્રાહકોને સમજાવવામાં આવશે અને તમામ ગ્રાહકોને ચેતવણી પણ આમાં આપવામાં આવે કે કઈ રીતે આપણે લાઇટનો ઉપયોગ કરવો, બિનજરૂરી લાઇટ બંધ કરવી, એનો ઉપયોગ કરવો. તો આપણે જીબી અધિકારીઓને મળીએ, આપણે જેટકો અધિકારીઓને મળીએ. આપણે મારું નામ પરમાર ભાવસી, કાર્યપાલક ઇજનેર જેટકો કોડીનાર. આજરોજ અમે ઊર્જા બચત અને ઊર્જા કાર્યક્ષમતાની ઉજવણીના નિમિત્તે અમે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને ઊર્જા બચત માટે ગ્રાહકોને કેવી રીતના વીજળીની બચત કરવી અને એની કાર્યક્ષમતા માટે કેવી રીતના પહેલાં પ્રોગ્રામ કરવા છે એની જાણકારી માટે અમે સૌ એકત્રિત થયા છીએ. અત્યારે નવા BLDC પંખા આવ્યા છે, એ ગ્રાહકોને વાપરવાનો આગ્રહ રાખીએ છીએ. જેટકો કોડીનાર MH ભટ્ટ. અમે આજે વીજળી બચત મંથનું આયોજન જેટકો દ્વારા કરવામાં આવેલું છે. આ મંથ વીજળી બચત મહિના તરીકે ઉજવવાનો હતો અને લોકોને જ્ઞાન આપવા અને લોકોને વીજળીની બચત કઈ રીતના થાય અને વધારે ને વધારે કાર્યક્ષમતાવાળી વસ્તુઓ વાપરો કે જેથી વીજળી બચે એના વિશે જ્ઞાન આપવા અને જાણકારી આપવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. એમાં એના અમુક મુદ્દાઓ અમે જે પેમ્ફલેટ્સ વેચ્યા છે એમાં છે જ, તો અમુક મુદ્દાઓ જાણકારી માટે બોલી દઈએ તો જે અગત્યના છે કે જ્યારે જરૂર ના હોય ત્યારે બધા જરૂરી વીજ ઉપકરણો બંધ રાખવા, સૌર ઊર્જાનો ઉપયોગ કરવો, વધારે ને વધારે સોલાર પેનલો લગાડવી કે જેથી વીજળીનો જે આપણે ગેસ છે, કોલસા છે એની બચત થાય અને વીજળીનો ઉપયોગ વધી શકે. પછી જરૂરી કુદરતી પ્રકાશનો અને કુદરતી હવાનો વધારે ઉપયોગ કરવો કે જેથી AC અને બીજા લાઇટોના ખર્ચા બચી શકે. પછી વધારે ને વધારે ગ્રાહકો સોલાર હીટરનો ઉપયોગ કરે ઘરમાં અને સોલાર પેનલો લગાડે અને જેથી ગ્રાહકો વીજળીની સપ્લાય કરતા થઈ જાય, દેશમાં વીજળીની સપ્લાયનો જથ્થો વધી શકે. આવી જ રીતના અમે બધા કાગળિયા વેચ્યા છે કે જેથી લોકો જાણકારી મેળવી શકે અને લોકોનું જ્ઞાન વધે. આજે જેટકો દ્વારા કોડીનાર ડિવિઝન ખાતે ઊર્જા બચત અને ઊર્જા કાર્યક્ષમતાની ઉજવણી હિસાબે સૌ લોકો ભેગા થયા છે. જેટકો તથા PGCL દ્વારા ગ્રાહકોને કઈ રીતે ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ કરવો એના માટે માહિતગાર કરીએ છીએ, પેમ્પલેટ આપીએ છીએ. ઊર્જા બચત માટે જ્યારે લાઇટ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ ન હોય ત્યારે તેને બંધ કરવાનું, વીજ બચત માટે ઊર્જા કાર્યક્રમ LED બલ્બનો ખાસ ઉપયોગ કરવાનો, શક્ય હોય ત્યાં સુધી કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવાનો, પછી ઇમારતોની ડિઝાઇન બારીઓ દ્વારા કુદરતી પ્રકાશ તેમજ હવાના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપે તેવું કરવાનું, વોશિંગ મશીન, ડિશવોશર જેવા ઉપકરણો ફૂલ લોડ પર ના વાપરવા, જ્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપયોગ ન કરતા હોય ત્યારે તેને પાવર બંધ રાખવો, આ બધી સૂચના આપવામાં આવી છે. આજે આપણે જેટકોના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી. હવે મુખ્ય મહેમાન તરીકે કોડીનાર નગરપાલિકાના સભ્ય શ્રી નરેશભાઈ ડાભી હોય તો તેમને પણ મળીએ અને તેઓ પણ શું સૂચના આપે છે. એક સામાજિક કાર્યકર અને કોડીનાર નગરપાલિકા સદસ્ય. હવે અહીંયા જે વીજળી બાબતની જે ચર્ચા થઈ એમાં બિનજરૂરિયાત લાઇટનો ઉપયોગ કરવો નહીં અને સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવો અને ખોટી રીતના લાઇટ બાળવી નહીં. ધન્યવાદ. નમસ્કાર દોસ્તો, આજે તમે જેટકોના અધિકારી પાસેથી માહિતી મેળવી, એ સૂચના અને સલાહ. હા, પણ એક સલાહ બાકી રહી ગઈ છે. એ સલાહ છે
આવતા દિવસોમાં મકર સંક્રાંતિ આવતી હોય જેમાં લોકો પતંગ ઉડાવતા હોય તો યાદ રહે પતંગ કોઈપણ વીજ પોલ અથવા વીજ વાયરમાં હોય એને લેવાની કોશિશ નહીં કરવી, તેમજ વીજ પોલથી દૂર રહેવું અને ખાસ રહે કે રોડ ઉપર કોઈએ પતંગ ચગાવવાના નહીં અને ચાઇનાની દોરીનો ઉપયોગ કરવો નહીં. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ જે કે મેર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.